સુગ્ન શ્રોતાજન અને વહાલા બાળ દોસ્તો, ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. તેવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઈ શકે, એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાને પરશુરામ જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે. પિતૃઓની શાંતિ માટે અક્ષય તૃતીયાને બહુ વિશેષ માનવામાં આવે છે. શિવ પાર્વતી અને નરનારાયણની પૂજા પણ આ દિવસે કરવાનો મહિમા છે. માન્યતા છે કે ત્રેતાયુગનો આરંભ અક્ષય તૃતીયાએ જ થયો હતો. અક્ષય તૃતીયાએ જ સુદામાને ભગવાન શ્રી કૃષ્ણે ચોખા આપ્યા હતા. વ્યાસજીએ મહાભારત લખવાનો પ્રારંભ અક્ષય તૃતીયાએ કર્યો હતો. શુભ કાર્યોમાં, શુભ તિથિઓમાં અક્ષય તૃતીયાની તિથિ શ્રેષ્ઠ ગણાય છે. આ દિવસે શ્રી કૃષ્ણએ પાંડવોને આપેલ અન્નપાત્ર અક્ષયપાત્ર બન્યું. વૈશાલી સ્નાનનો આરંભ આ દિવસથી થાય છે. વૃંદાવનમાં બાંકે બિહારીના મંદિરમાં વર્ષમાં એક વખત ચરણ કમળના દર્શન થાય છે અને ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથના મંદિરના દ્વાર આજે ખુલે છે. મિત્રો, આવી કેટલી જાણી અજાણી વાતો અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ સાથે જોડાયેલી છે. તો આવો જાણીએ આજના દિનનું શુભ મહત્વ બિનલ મેકવાનની સંગ. હિન્દુ, વૈદિક અને જૈન પરંપરાઓમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ રહેલું છે. મિત્રો, એવી જિજ્ઞાસા સ્વાભાવિક થાય કે આ પર્વનું નામ અક્ષય તૃતીયા કેમ પડ્યું. અક્ષય મતલબ જેનો ક્ષય નથી તે, એટલે કે દરેક સંજોગોમાં યથાવત. વૈશાખ મહિનાની સુદ ત્રીજનો ક્યારેય ક્ષય હોતો નથી, એટલે જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ તિથિઓ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ બને છે. જેમ જેમ ચંદ્રમાની કળા વધે કે ઘટે, તેવી જ રીતે તિથિઓ વધે કે ઘટે છે. એકમથી લઈ અમાવસ્યા, પૂનમ વગેરે બધી જ તિથિઓમાં વધઘટ થતી રહે છે. પરંતુ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજની તિથિ હજારો વર્ષોથી આજ દિન સુધી ક્ષય તિથિ બની નથી, એમાં ક્યારેય વધઘટ થયેલ નથી, એટલે જ એને અક્ષય તિથિ કહી છે અને અખાત્રીજ પણ કહેવાય છે. વૈદિક પરંપરામાં કહેવાય છે કે ઋષિ જમદગ્નિના પુત્ર પરમ બળવાન પરશુરામજીનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો, તેથી આજના દિનને પરશુરામ જયંતિ પણ કહેવાય છે. કેટલાક લોકો માને છે કે સતયુગની શરૂઆત પણ આ જ દિવસથી થઈ હતી, એટલે આ યુગાદિ તિથિ પણ છે. એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને અખાત્રીજ પર્વની વિશેષતા પૂછી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વૈશાખ સુદ ત્રીજના પૂર્વાર્ધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્યકાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે. એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર વગેરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ જ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે સમૂહ લગ્નો થાય છે. લગ્ન, ગૃહપ્રવેશ, જનોઈ સંસ્કાર સહિત કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અક્ષય તૃતીયાને વણજોઈતું મુહૂર્ત માનવામાં આવે છે, એટલે કે આ દિવસે મુહૂર્ત કાઢ્યા વિના પણ શુભ કાર્યો કરી શકાય છે. આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે કિંમતી વસ્તુઓ જેવી કે નવા કપડાં, ઘરેણાં, ઘર, ગાડી વગેરેની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાં સોના ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. એટલું જ નહીં, આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જૈન પરંપરામાં અક્ષય તૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાયેલી છે, એટલે કે જૈનોમાં પણ આ દિવસનું અધિક મહત્વ છે. તેમના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની એક વર્ષની કઠિન તપસ્યાના અંતે આ જ દિવસે શ્રેયાંશ કુમાર, જે પ્રભુના પોપુત્ર હતા, તેમણે શેરડીના રસ દ્વારા પારણું કરાવ્યું હતું.
આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરવાવાળી તિથિ પણ કહેવાય છે. અક્ષય તૃતીયાનું પર્વ તપનો મહિમા અને દાનનો પ્રવાહ વેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષયપદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છે. અક્ષય તૃતીયાનો દિવસ શુભ કાર્ય કરવા માટે ખૂબ જ સારો છે. તો ચાલો મિત્રો, આજના દિને શુભ કાર્યો થકી આપણા જીવનને ધન્ય બનાવીએ. આભાર. અસ્તુ.